ગવર્મેન્ટે છે ગંભીરતા દાખવવી જોઈએ કે કોઈ પણ પ્રકારે આવા પ્રકારના પેપરો છે લીક ન થવા જોઈએ. જે લોકોએ મહેનત કરી અને પરીક્ષા આપી છે એમને ખૂબ મોટી નિરાશા મળી છે. શિક્ષણ વિભાગે 18 જૂને લીધેલી UGC નેટ પરીક્ષા રદ કરી દીધી. શિક્ષણ વિભાગે કહ્યું કે તેમને પ્રથમ દ્રષ્ટિએ આ પરીક્ષામાં ગોટાળાના સંકેત મળ્યા છે. શિક્ષણ વિભાગે એક નિવેદનમાં કહ્યું, પરીક્ષાના બીજા દિવસે UGC ને ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરથી પરીક્ષા વિશે કેટલાક ઇનપુટ મળ્યા હતા, જેના વિશ્લેષણથી પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે તેમાં ગોટાળો થયો છે. પરીક્ષા રદ થયા પછી અંદાજે 9 લાખ ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે. અમને લોકોને ગવર્મેન્ટ જોબ મળવાનું પણ ક્યાંક ફાફા પડશે એવું લાગશે, અને જે ગવર્મેન્ટની અંદર અધ્યાપક છે એને નેટને કારણે ક્યાંક પ્રમોશન મળશે કે ક્યાંક આગળ એની પ્રગતિ થશે એમાંય પણ કહી શકાય કે રોક લાગશે. PhD નું સપનું પણ બધાનું સાકાર નહીં જ થાય સર, એટલે કહી શકાય કે આ ભવિષ્ય વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ગવર્મેન્ટ દ્વારા છેડછાડ છે. 2023-24 ની જે ભરતી હોય એ ભરતીમાં અમે પાછળ જવાના છે, જેથી ઉંમર મર્યાદાનો અભાવ પણ છે એ વિદ્યાર્થીઓમાં જોવા મળે અને એમની ઉંમર છે આજે પૂરી થઈ જાય, જેના લીધે જે બહોળા પ્રમાણમાં નુકસાન છે જોવા મળે. જે લોકોએ બહુ જ બધી મહેનત કરી અને પરીક્ષા આપી છે તો એમના ઉમેદો ઉપર પાણી ફરી વળ્યું છે, અને પરીક્ષા રાતોરાત રદ કરવામાં આવેલા હોવાથી જે લોકોએ મહેનત કરી અને પરીક્ષા આપી છે એમને ખૂબ મોટી નિરાશા મળી છે. દેશની યુનિવર્સિટીઓમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે. આ પરીક્ષા વર્ષમાં 2 વાર જૂન અને ડિસેમ્બર મહિનામાં લેવાય છે, સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. આવી રીતે 2 શિફ્ટમાં યોજાયેલી પરીક્ષામાં આ વખતે કુલ 9,08,580 લોકોએ પરીક્ષા આપી હતી. 3 કલાકની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 2 પેપર આપવાના હોય છે. પહેલું પેપર કોમન હોય છે, જ્યારે બીજું પેપર વિદ્યાર્થી જે વિષય પસંદ કરે તે હોય છે. પહેલા પેપરમાં વિદ્યાર્થીઓ માટે 50 પ્રશ્નો હોય છે, જ્યારે બીજા પેપરમાં 100 પ્રશ્નો હોય છે. આ સવાલ મલ્ટીપલ ચોઇસ પ્રકારના હોય છે, એટલે કે વિદ્યાર્થીઓએ OMR શીટમાં જવાબ આપવાના હોય છે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી હોતું, એટલે કે ખોટા જવાબ આપવાથી વધારાના માર્ક્સ નથી કપાતા. UGC નેટ પરીક્ષાનું આયોજન પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કર્યું હતું. 2018થી જ NTA UGC વતી આ પરીક્ષાઓનું આયોજન કરે છે. પહેલા આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત હતી, પણ હાલમાં જ એજન્સીએ નક્કી કર્યું કે ઉમેદવારો અલગ અલગ સેન્ટર પર એક સાથે જ પેન પેપર મોડમાં પરીક્ષા આપશે. UGC નેટની પરીક્ષા રદ થતા વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે. પેપર લીક કા કારણ હૈ કે સારે કે સારે વાઇસ ચાન્સલર્સ એજ્યુકેશન સિસ્ટમ કો BJP કે લોગોને ઉનકે પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન ને કેપ્ચર કર રખા હૈ. જબ તક યે કેપ્ચર રિવર્સ નહીં કિયા જાયેગા તબ તક પેપર લીક ચલતા જાયેગા. ઇસ કેપ્ચર કો ફસિલિટેટ નરેન્દ્ર મોદીજી ને કિયા હૈ ઓર યે એક એન્ટી નેશનલ એક્ટિવિટી હૈ ક્યુંકી યે દેશ કા ભવિષ્ય હૈ ઓર ઇસસે હિન્દુસ્તાન કે યુવાઓ કો સ્ટુડન્ટ્સ કો જબરદસ્ત ચોટ પડતી હૈ. હાલ તો પેપર લીક થયા પછી શિક્ષણ વિભાગે આ મામલાની તપાસ CBI ને સોંપી છે.